દહેગામ અરબત હેલ્થ સેન્ટર સરકારી દવાખાનામાં કોરોનાના દર્દીઓ ભારે હાડમાળી સાથે પીસાઈ રહ્યા છે. કોરોનાના રિપોર્ટ રિઝલ્ટ 5 દિવસ સુધી દર્દીઓને અપાતા નથી, તેમજ મુખ્ય ડોક્ટરની તાનાશાહીથી દર્દીઓ પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે દહેગામ શહેરમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર સરકારી દવાખાનામાં છેલ્લા એક માસથી શહેરના દર્દીઓ આજ દવાખાનામાં RT-PCR કોરોના રિપોર્ટના રિઝલ્ટ કરાવવા માટે જાય છે, ત્યારે અહીંયા ફરજ બજાવતા ડૉક્ટર મયુર આ દર્દીઓને કોરોના રિપોર્ટના રિઝલ્ટ દર્દીઓને 5 દિવસ સુધી આપતો નથી, અને જ્યારે દર્દીઓ વારંવાર રજૂઆત કરે છે ત્યારે તમે ગામડિયા છો, તમને ખબર ન પડે, તમે અભણ છો, ખબર નથી પડતી તેવા શબ્દોમાં દર્દીઓનું અપમાન કરે છે, જેથી કોરોના દર્દીઓને 5 દિવસ સુધી કોરોનાનું રિઝલ્ટ ના આવે તો રિપોર્ટ ના આવે ત્યાં સુધી ભગવાન ભરોસે બેસી રહેવું તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. દર્દીઓને કંઈ થશે તેની જવાબદારી કોની? બીજી મહત્ત્વની બાબત એ છે કે કોરોના રેપિડ એન્ટીજન કે ટેસ્ટ માટેની કીટો પૂરતા પ્રમાણમાં આવતી ન હોવાથી દર્દીઓ સરકારી દવાખાનામાં ભારે હેરાન પરેશાન થવાના અહેવાલો સાંભળી રહ્યા છે. આ નવા આવેલા સરકારી ડૉક્ટરની ચાલતી તારાશાહીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જ્યારે દર્દીઓ આ બંને રિપોર્ટના સેમ્પલ લેવાના લેબર ટેકનિશિયન, આશા વર્કર અને મલ્ટીપ્લેયરની જવાબદારી હોવા છતાં મુખ્ય ડૉક્ટર દ્વારા કેમ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી? આ સરકારી દવાખાનામાં દર્દીઓ રામ ભરોસે બેસી રહ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. 5 દિવસમાં શું થાય તેની જવાબદારી દર્દીઓની કોણ લેશે? આના જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે તાત્કાલિક તકેદારીના પગલાં ભરે, નહીંતર 5 દિવસ સુધી રિપોર્ટ ન મળતા હોય તેની જવાબદારી કોની? આવી લાપરવાહીનું તંત્ર સરકારી ડૉક્ટરનું ચાલતું હોવાથી દર્દીઓ માટે જાનનું જોખમ ખેડાઈ રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.